એટલે હાવ બગડી ગયું છે, વરસાદી મોસમ થઈ ગયું છે. વરસાદ હમણાં તો આ હે ને, વાતાવરણ આવું છે ને ઠંડી. સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે બે દી થયા, બહુ ઠંડીનો માહોલ છે, એટલે બધાએ ધ્યાન રાખજો, કેમ કે ટાઇટ બહુ પડે છે, પવન બહુ ફેંકાય છે. બહાર વરસાદ બહુ વરસ્યો છે ને, એટલે આપણે હે ને બહુ પવન ફેંકાણો છે. ને અમારે હમણાં બે દી થયા તો બહુ જ પવન ફેંકાણો છે, એટલે હે ને તબિયત બહુ બગડી જાય માણસોની. અત્યારે ઠંડી લાગી જાય ને તો ધ્યાન રાખજો બધાય, અને ટાઇટ ઘરી જાય તો આપણને કેવું હાવ થાય. ને હમણાં તો હે ને મોસમ જ એવું થઈ ગયું છે વરસાદનું. આ વરસાદ આપણે હે ને બહાર વધારે પડ્યો છે, અને અમારે ત્યાં છે ને એવો ઘોરો લાગે છે કે વરસાદ કેમ વરસવાનો હોય, એવો ઘોરો થઈ ગયો છે. અત્યારે તો જો કપડા ધોઈને આવ્યા છે ને, તો એ કપડા કોણ જાણ હુકાવા હોય તો હુકાઈ જો. અત્યારે મોસમ એવું હાવ થઈ ગયું છે, વરસાદી મોસમ છે હમણાં તો. ને ઠંડી વધારે પડે છે અમારે બેદી ગયા, તો હમણાં હે ને બધાએ ધ્યાન રાખજો ઠંડીના મોસમમાં. હમણાં તો આ હે ને વાતાવરણ આવું છે ને ઠંડીનું ને પવનનું ને. હમણાં તો અમારા દેશી ચૂલા ઉપર રસોઈ નથી થતી મારે, જો ને બંધ પડ્યું બધું. હાવ એટલે હાવ પડ્યો છે ને, ખાલી બધું ફેરવી નાખ્યું. જો પવનનું પણ રંધાતું જ નથી, ને હમણાં દેશી ચૂલા ઉપર એટલે રસોઈ કંઈ બનતી નથી અમારે. લાકડાએ જો કે અસલના અમે નકર ફેરવી નાખ્યા હતા, આ બાજુ રાખી દીધા હતા, આટલે પડ્યા હતા નકર ત્યાં ફેરવીને રાખી દીધા. પવન કંઈક આમ મોરો પડે તો અહીંયા રોટલી બનાવવાની આવી, નકર તો આમાં કેમ આવું. હવે તો ઠંડીનું વાતાવરણ રહ્યું એટલે અહીંયા વરસાદની ને આમ બહાર બહુ જોર રહ્યું ને, એટલે આપણે અહીંયા વરસાદ જેવું તો નથી થયું, પણ પવન બહુ ફેંકાણો છે. રોટલી કરવા અમારે અહીંયા આવી ન હતી, નકર અમે થોડો ઘણો પવન હોય ને તો રોટલી બનાવવા અહીંયા આવી હતી. અહીંયા જો કનુ, અમારે કનુબેન એને જો ઓછ કરી લીધો, એને તો પવન ન લાગે ને, એટલે અમારે ત્યાં ચોખ્ખું પવન આવે. ઝાડવારી ને આ બાજુ આ જુઓ ને, આ બધા ઝાડવા જ છે. ઝાડવા જો કેવા થઈ ગયા, હવે સુકાઈ ગયા છે ફૂલડા. જો તુલસીમાં અસલ થઈ ગયા છે હવે તો, નકર ઓલા હતા. હાવ વરસાદી મોસમ થઈ ગયું છે અમારે, આજનું મોસમ હાવ જો આવું થઈ ગયું છે. 3-4 દી થયા પવન ફેંકાય છે, અને 2 દી થયા છે ને આવો ઘોરો થાય છે. હાવ વધારે પૂરતું આજ છે ને મોસમ, વધારે પૂરતું ખરાબ છે. જો લાગે છે ને કે વાવાઝોડાની આગાહી કેમ દીધી હોય, એવો પવન ફેંકાય છે. કપડાં જો ક્યાં ફેંકાઈ જાય, ક્યારેક ક્યારેક આ દોરી છે આમ હોય જાય છે એવું લાગે. હાવ વધારે પૂરતો હે ને વરસાદી મોસમ થઈ ગયું છે આજ. આજે ફૂલ વરસાદ કેમ વરસવાનું હોય એવું હાવ થઈ ગયું છે વાતાવરણ. ને વાદળા એમ થોડા ઘણા લાગે, એમ બહુ એવા બધા નથી દેખાતા. આમ આમ જો ને આંધી છે એટલે નથી દેખાતું. આમ અંદરની સાઈડમાં બધું આંધી જેવું લાગે છે, એવું લાગે વાતાવરણ. જો ને હાવ કેવું થઈ ગયું છે, હાવ પવન જ ફેંકાય છે, વધારે પૂરતો પવન છે.